समाचार मळी रह्या छे सुरेन्द्रनगरथी। सुरेन्द्रनगर जिल्लाना दर्शन होटलमां खानगी ट्रावेल्समांथी 88.50 लाखनी सोनानी चोरी करनार टोळकी मध्यप्रदेशथी झडपाई छे। तो नायब पोलीस वडा अने जोरावरनगरनी पोलीस टीम मध्यप्रदेश पहोंची तपास कामगीरी हाथ धरी हती। तो लूंटना आरोपीओ पोलीस पकड़मां आव्या छे। चार आरोपीओ मध्यप्रदेशथी झडपाया छे। तो सोनानो मुद्दा माल पण पोलीस द्वारा जप्त करवामां आव्यो छे। सुरेन्द्रनगर जिल्ला पोलीसने मळी वधु एक सफळता। तो सुरेन्द्रनगर जिल्लाना दर्शन होटलमां खानगी ट्रावेल्समांथी 88.55 लाखनी सोनानी चोरी करनार टोळकी मध्यप्रदेशथी झडपाई छे। तो नायब पोलीस वडा अने जोरावरनगरनी पोलीस टीम मध्यप्रदेश पहोंची अने तपास कामगीरी हाथ धरी हती। तो लूंटना आरोपीओ पोलीस पकड़मां आवी चूक्या छे। चार आरोपीओ मध्यप्रदेशथी झडपाया छे। तो सोनानो मुद्दा माल पण पोलीस द्वारा जप्त करवामां आव्यो। तो सुरेन्द्रनगर जिल्ला पोलीसने वधु एक सफळता मळी छे। गई तारीख 22/12/2021 ना रोज राजकोट ग्रीन लेन चौकड़ी पर इंदौर जवा माटे एक प्राइवेट ट्रावेल्स नी बस उपड़ेल के जेमा बस नी अंदर राजकोटना ज एक सोना चांदी ना वेपारी एवा शैलेश भाई पोते एमा बस नी अंदर दर बुधवार ना ट्रावेल्स में प्राइवेट ट्रावेल्स में इंदौर खाते जता हुए छे। गुरुवार सवारे पहुंचे छे અને પોતે જે સોનું અને ચાંદીના ઘરેણાં બનાવ્યા હોય ત્યાં સેલ કરી વેચાણ કરી અને પાછા આવી જતા હોય છે। તો આ રીતના 22/12/2021 રોજ રાજકોટ ગ્રીન લેન ચોકડીથી જે પ્રાઇવેટ ટ્રાવેલ્સ છે જે ઇન્દોર તરફ જતી હોય એ પ્રાઇવેટ ટ્રાવેલ્સ લગભગ રાતના 8-1 વાગ્યાના અરસામાં દર્શન હોટલ ખાતે હોલ્ડ કરેલ હતી અને આ કામે જે ફરિયાદી છે એ શૈલેષભાઈ પોતે બાથરૂમ જવા માટે પોતાની બસમાંથી ઉતરેલ અને પોતાની નિષ્કાળજી રહેલ કે પોતે પોતાનો થેલો કે જેમાં અંદાજે 88 લાખ જેવું સોનું હતું એ પણ સાથે લઈને ઉતરવાની જગ્યાએ પોતે પોતાની સીટ ઉપર મૂકીને ઉતરી ગયેલ હતા। આ પોતાની જે નિષ્કાળજી છે એનો લાભ લઈ અને બસની અંદર સીટ નંબર 10માં બેસેલ એક વ્યક્તિએ આ થેલો લઈ અને ઉતરી ગઈ અને ઉતરી અને પાછળ એક બોલેનો ગાડી પડી હોય છે એ બોલેનો ગાડીની અંદર બેસી અને રવાના થઈ જાય છે। આ બાબતે 22/10/2021 રોજ દર્શન હોટલેથી જ આ કામના ફરિયાદીએ પોલીસને જાણ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના LCB SOG લોકલ પોલીસ એમ દરેક ત્યાં દર્શન હોટલે પહોંચી અને તપાસ ચાલુ કરી હતી। શરૂઆતના સમયે તપાસમાં થોડી ક્લુ મેળવવામાં કારણ કે આ કામે જે રીતના ગુનો બનેલો છે એ ગુનો કરવા માટે કોમતદારે ઘણું પ્લાનિંગ કર્યું હોય એવું પ્રથમથી જ દેખાતું હતું। કારણ કે બસ આવે છે એની પહેલાં 1/2 કલાક પહેલાં એક બલેનો ગાડી આવી જતી હોય છે એ બલેનો ગાડીમાં જ આ કામના તોમતદાર છે એ પોતાનો થેલો લઈ જે ફરિયાદીનો થેલો લઈને રવાના થાય છે એવું સ્પષ્ટ દેખાય છે। એટલે પહેલેથી જ આ પ્લાનિંગ સાથે કરેલો ગુનો હોય એવું જણાઈ આવતું હતું। આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા DID શ્રી સંદીપસિંહ સાહેબે આ બાબતે ગુનો ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન અને હુકમો કરી અને અલગ અલગ ટીમો બનાવેલી જેમાં LCBના PI ચૌધરી, SOGના PI ત્રિવેદી, જોરાવરનગર પોલીસ સ્ટેશનના PSI કુરેશી તેમજ મૂળી પોલીસ સ્ટેશનના PSI વરુ તેમજ જિલ્લાના બાકીના પોલીસ સ્ટેશનના વટપણ PSI, ચુડાસમા, લખતર PSI, ઈસરાણી આમ દરેકની અલગ અલગ ટીમ બનાવી અને દર્શન હોટલથી માંડી અને રાજકોટ સુધીના તેમજ દર્શન હોટલથી માંડીને અમદાવાદ સુધીના હાઈવે ઉપરના દરેક